નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ ભણી રહ્યા હતા અને નિદર્શન પદ્ધતિઓમાં આપણે છેલ્લે પ્રતીક નિદર્શનની વાત કરી હતી. તો હવે આજે આપણે દાખલાઓ ગણવાના છીએ, કારણ કે સેક્શન B અને સેક્શન C ના પ્રશ્નો આપણે થિયરીમાં જોઈ ગયા, સેક્શન D ના પણ 12 પ્રશ્નો સુધી આપણે થિયરીમાં જોઈ ગયા છીએ. તો સેક્શન D ના 13માં દાખલામાં ધ્યાન આપો. તો દાખલો શું આવ્યો છે એના વિશે વાત કરીએ. તો દાખલા નંબર 13 જો અહીંયા લખીએ તો दाखला नंबर 13 सेक्शन डी માં આપેલો છે. વાત કરીએ શું અંદર આવ્યું છે, તો કે 500 એટીએમ માંથી 5 એટીએમ નો પુરવણી રહિત નિદર્શ પસંદ કરવાનો છે. તો 100 એટીએમ માંથી 5 એટીએમ પુરવણી રહિત પસંદ કરતા 100 એટીએમ માંથી 5 એટીએમ પુરવણી રહિત પસંદ કરવાના છે. હવે જો આ 100 એટીએમ માટે આપણે સંખ્યા લખીએ તો 018 052 સોરી 502 153 096 027 007 ત્યારબાદ આપણને આવ્યા છે 118 245 102 સોરી 12 આવ્યા છે 012 સોરી 012 054 444 211 323 428 અને 137 આમાંથી આપણને પુરવણી રહિત કહ્યું છે. પુરવણી રહિત એટલે શું થશે કે જે એક એકમ જો પસંદ થાય તો એની બીજી વખત પસંદગી થવી જોઈએ નહીં, એને આપણે શું કહીશું, પુરવણી રહિત નિદર્શ કહીશું. એક એકમ જો પસંદ થઈ ગયો તો એની બીજી વખત પસંદગી થવી જોઈએ નહીં, એવા 5 એકમ પસંદ કરતા તો પુરવણી રહિત નિદર્શ. તો જો પુરવણી રહિત નિદર્શની આપણે વાત કરીએ તો તો પહેલું એકમ આવશે 018, કારણ કે 100 માંથી 5 લેવાના એટલે પહેલું 018, બીજું 096, 100 ની નીચેની સંખ્યા લેવાની થાય, 100 ઉપરની સંખ્યા આપણે લેવાની નથી, 027 ત્યારબાદ 007 અને ફરી 012. આપણે 5 એકમ આપણે શું લેવાના થશે તો કે નિદર્શની પસંદગીમાં લઈશું, જે આપણા માટે કેવા એકમ આવશે, જે આપણા માટે આવશે પુરવણી રહિત યાદચ્છિક નિદર્શ. 5 એકમ આપણે શું લઈશું, નિદર્શની પસંદગીમાં લઈશું, જે આપણા માટે શું આવશે પુરવણી રહિત નિદર્શ. ત્યારબાદ એક વર્ગખંડમાં 70 વિદ્યાર્થીઓ ભણે છે. કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? 70. અને એને 7 પ્રવૃત્તિ માટે 7 વિદ્યાર્થીઓને પસંદ કરવાના છે. તો દાખલા નંબર 13 ની આપણે જો વાત કરીએ તો સોરી દાખલા નંબર 14 ની જો આપણે વાત કરીએ તો 70 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થી પસંદ કરતા 70 વિદ્યાર્થીમાંથી 7 વિદ્યાર્થી પસંદ કરતા આપણે કેટલા વિદ્યાર્થી પસંદ કરવાના છે? 70 માંથી 7 વિદ્યાર્થી આપણે પસંદ કરવા જઈ રહ્યા છીએ. અને 70 માંથી જ્યારે 7 વિદ્યાર્થી આપણે પસંદ કરવાના હોય તો કઈ રીતે પસંદગી થશે એના વિશે વાત કરીએ તો તો આપણે પહેલા 70 વિદ્યાર્થીઓ લખીએ તો એની એના ક્રમ આપેલા છે 274 323 ત્યારબાદ 923 ત્યારબાદ આપ્યા છે 599 ત્યારબાદ આપણને આપ્યા છે 667 320 910 484 786 253 009 885 અને 115. આટલા 70 વિદ્યાર્થીઓ પૈકી આ ક્રમ આપણને આપેલા દેખાય છે. 70 વિદ્યાર્થીઓ પૈકી આપણને આટલા ક્રમ આપેલા છે. હવે આમાંથી આપણે કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરવાના છે તો કે 7 વિદ્યાર્થીઓ, પણ કઈ રીતે? તો કે પુરવણી સહિત, પુરવણી સહિત નિદર્શ. હવે જો આમાં 70 થી નાની એક પણ સંખ્યા નથી તો આપણે શું કરવાનું છે? તો આને તમે કોઈ પણ રીતે કરી શકો, પણ આપણે અહીંયા લઈશું છેલ્લી બે સંખ્યા ધ્યાનમાં લેવાની, અથવા પહેલી બે લ્યો અથવા છેલ્લી બે લ્યો, કોઈ પણ લઈ શકાય. આપણે પહેલી બે સંખ્યા ધ્યાનમાં લઈ અને 7 વિદ્યાર્થી પસંદ કરીએ તો પહેલા કેટલા આવશે? 27, એ 70 થી નાના આવી જશે. 32, 70 થી નાના આવી જશે.
बाणु सित्तेर थी मोटा नहीं आवे, ओगन साइट सित्तेर थी नाना आवी जसे, छासठ सित्तेर थी नाना आवी जसे, बत्रीस जो पुरवणी सहित छे, पुरवणी सहित होय तो आपणे फरीथी बत्रीस ने लई शकीए, जो पुरवणी रहित कह्युं होत तो आपणे बत्रीस ने लई शकत नहीं, एकाणु नहीं आवे, अड़तालीस आवशे छठो एकम, अने अठ्योतेर आपणो केटलामो एकम थशे, सातमो एकम, પણ 78 આવશે નહીં કારણ કે એ પણ 70 થી મોટા એટલે આપણે કેટલા લેવાના થશે 25 તો 27 32 59 66 32 48 અને 25 આ આપણે કેટલા એકમ થઈ ગયા તો આ આપણા માટે એકમ થઈ ગયા જે 70 થી કેવા આવે છે નાના એકમો આવે છે ત્યાર પછી ત્રણ અંકો ધરાવતી સંખ્યામાંથી આપણે શું પસંદ કરવાનો છે તો કે 2% યાદચ્છિક નિદર્શ પસંદ કરવાનો પણ બંને રીતે પુરવણી સહિત પણ પસંદ કરવાનો અને પુરવણી રહિત પણ કરવાનો છે તો ત્રણ અંકો ધરાવતી 350 સંખ્યામાંથી 2% નિદર્શ પસંદ કરવાનો દાખલા નંબર 15 તો એમાં લખીએ તો ત્રણ અંકોની 350 સંખ્યામાંથી 2% નિદર્શ પસંદ કરવા નિદર્શ પસંદ કરતા તો જો અહીંયા ધ્યાન આપો તો ત્રણ અંકોની કેટલી સંખ્યા છે તો કે ત્રણ અંકોની આપણને કુલ સંખ્યા આપી છે નીચે જોતા જઈએ તો 274 ત્યારબાદ આપ્યા છે સોરી 170 170 111 352 002 563 ત્યારબાદ છે 203 405 ત્યારબાદ છે 545 111 446 776 691 816 233 616 300 250 816 અને 010 આટલી કુલ સંખ્યાઓમાંથી આપણે કેટલા એકમ પસંદ કરવાના છે તો આટલી આપણી સંખ્યાઓ જે આપેલી છે આ સંખ્યાઓ પૈકી આપણે ફક્ત 2% તો નિદર્શની સંખ્યા આપણે લખીએ તો નિદર્શની સંખ્યા તો નિદર્શની સંખ્યા કેટલી થશે તો કે 350 ના 2% બરાબર 350 ગુણ્યા 2% બરાબર કેટલા આવશે 7 એકમ આપણે પસંદ કરવાના થશે કેટલા એકમ પસંદ કરશું 7 એકમ તો જો પુરવણી સહિત અને પુરવણી રહિત બંને નિદર્શ પસંદ કરવાના છે તો લખીએ તો પુરવણી સહિત નિદર્શ તો પુરવણી સહિત નિદર્શમાં આપણે લખતા જઈએ તો પહેલા કેટલા આવશે 170 પછી 111 352 આવશે નહીં કારણ કે 350 થી વધી ગયા 002 563 નહીં આવે 203 આવશે 405 નહીં આવે 545 નહીં આવે 111 આવશે 446 નહીં આવે 776 નહીં આવે 691 નહીં આવે 816 પણ નહીં આવે 233 આવશે 616 નહીં આવે પણ 300 આવશે એટલે આટલા એકમ આપણા માટે કેવા થઈ ગયા પુરવણી સહિત નિદર્શ હવે આપણે વાત કરવાની છે પુરવણી રહિત નિદર્શમાં તો પુરવણી રહિત નિદર્શમાં આપણે જોઈએ તો તો પુરવણી રહિત નિદર્શ કયા કયા આવશે તો 170 તો આવશે જ 111 પણ આવશે 002 પણ આવશે 203 પણ આવશે પણ ફરી 111 છે જે આવશે નહીં કારણ કે એક વખત આવી ગયા એટલે પુરવણી રહિતમાં બીજી વખત લઈ શકાય નહીં ત્યારબાદ કયા આવશે તો કે 233 આવશે ત્યારબાદ 300 આવશે અને છેલ્લે કેટલા આવશે 250 આ સાત એકમની પસંદગી ક્યાં થશે પુરવણી રહિતમાં પુરવણી સહિતમાં બધા એકમોની પસંદગી થશે પુરવણી રહિતમાં ફક્ત સાત એકમોની પસંદગી થશે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો શું આવ્યું છે તો આગળ આપણને આવ્યો છે દાખલા નંબર 16 અને જો દાખલા નંબર 16 ની આપણે વાત કરીએ તો ત્યાં 3 વર્ષના વિદ્યાર્થીઓની આપણને શું આપી છે સંખ્યા આપી છે 3 વર્ષના અલગ અલગ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 600 વિદ્યાર્થીઓ છે આ 600 માંથી દરેક વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ છે 200 વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ષમાં 200 વિદ્યાર્થીઓ છે પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ષમાં 200 વિદ્યાર્થીઓ
આપણે બધા વિદ્યાર્થીઓ નથી લખતા ફક્ત એવું લખીએ 200 વિદ્યાર્થીઓ નિદર્શની ટકાવારી એવી છે નિદર્શ 2% એટલે દરેક વર્ષનો નિદર્શ આ સ્તરિત છે યાદ રાખજો દરેક વર્ષનો નિદર્શ તો 200 ના કેટલા ટકા થવા જોઈએ તો કે 200 ના 2% એટલે કેટલા થવા જોઈએ દરેક વર્ષના 4 નિદર્શ એકમો પસંદ થવા જોઈએ હવે આપણને શું આપ્યું છે તો કે પુરવણી રહિત નિદર્શ મેળવવાનો કહ્યો છે કેવો નિદર્શ મેળવવાનો કહ્યો છે પુરવણી રહિત તો આપણે લખીએ તો પુરવણી રહિત નિદર્શ દરેક વર્ષનો પુરવણી રહિત નિદર્શ મેળવવાનો તો પ્રથમ વર્ષ જો પ્રથમ વર્ષની વાત કરીએ તો તો કે 200 થી ઓછા હોય એવા 4 લેવાના એટલે 158 આવશે 092 આવશે ત્યારબાદ 411 નહીં આવે 745 નહીં આવે 009 આવશે અને ત્યારબાદ છેલ્લું એકમ આવશે 200 કારણ કે 200 સુધી આપણે લેવાનું છે ત્યારબાદ બીજા વર્ષ એટલે દ્વિતીય વર્ષની વાત કરીએ જો પુરવણી સહિત નથી કહ્યું પુરવણી રહિત કહ્યું છે એટલે એકનો એકમ બીજી વખત બીજા વર્ષમાં ન આવી જાય એ પહેલા વર્ષનો એકમ બીજા વર્ષમાં હોઈ શકે પણ બીજા વર્ષનો બીજી વખત આવવો જોઈએ નહીં તો 019 પહેલું આપણે લઈશું બીજું આપણે લઈશું 131 ત્યારબાદ 057 અને છેલ્લે આપણે લઈશું 006 છેલ્લે આપણે લેવાનું છે તૃતીય વર્ષ અને તૃતીય વર્ષની જો આપણે વાત કરીએ તો તૃતીય વર્ષના 4 એકમો કયા કયા આવશે તો 227 થી સ્ટાર્ટ કરીએ નહીં આવે પણ 027 આવશે પહેલું આવશે 027 બીજું આવશે 070 ત્રીજું આવશે 198 ચોથું આવશે આપણા માટે 200 આ 4 એકમો આપણા માટે શું આવશે તો કે નિદર્શમાં પસંદ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 13 14 15 અને 16 અહીં પૂરો કર્યો ફરી જ્યારે નવા વિડિયો ભાગમાં મળશો ત્યારે દાખલા નંબર 17 થી આગળ જોઈશું અને આ ચેપ્ટરના છેલ્લા 4 દાખલાઓ પૂરા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીએ નવા વિડિયો ભાગમાં તમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ